जय श्री कृष्ण बाळको, केम छो? मजामां छो ने? तो बाळको, आज आपणे कंईक नवुं शीखवानुं छे। आजनो विषय छे आपणो चित्रकाम। चित्रकाम विषय खूब ज बधाने गमे छे, तो आज आपणे चित्रकाममां शुं शीखवानुं छे? चित्रकाममां शीखवानुं छे टम्बलर। टपका जोडीने चित्र पूर्ण करो। टम्बलर आपेलुं, टम्बलर एटले आपणे जे नहावा माटे वापरीए छीए टब, तेने शुं कहेवाय? टम्बलर कहेवाय छे। ते चित्रमां आपणे टपका जोडीने चित्र पूर्ण करवानुं छे। त्यारबाद बीजू चित्र आपेलू छे चमची। चित्रमां रंग पूरो। तो बाळको, चमची आपेली छे तेमां तमारे शुं करवानुं छे? मनपसंद रंग पूरवानो छे। तो चमचीनो उपयोग आपणे शेनी माटे करीए छे? जमवा माटे आपणे चमचीनो उपयोग करीए छे। चालो आपणे वधु अभ्यास ચોપડીમાં કરીએ। ચાલો બાળકો, હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ ટમ્બલર। ટમ્બલર શું આપેલું છે? ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરો। તમને સરસ મજાનું નાવાનું ટબ આપેલું છે, તેને શું કરવાનું છે? આપણે ટપકા જોડીને પૂર્ણ કરીશું। તો ચાલો કરીએ। તમારે શું કરવાનું છે? એક ટપકાને બીજા ટપકા સાથે જોડવાનું છે અને આપણે પૂર્ણ કરીશું। બાળકો, આમાં કયું આવે છે આકાર? અર્ધગોળ। ટપકા ઉપર જ પેન્સિલ ચલાવવાની છે, ટપકાની આજુબાજુ પેન્સિલ જવી જોઈએ નહીં। ચાલો બાળકો, આમાં કઈ લાઈન આપેલી છે? ત્રાસી લાઈન। ધીમે ધીમે પેન્સિલ ચલાવવાની છે ને એક ટપકાને બીજા ટપકા સાથે જોડી દેશું। ત્યારબાદ આને કઈ લાઈન કહેવાય બાળકો? આડી લાયન। પેન્સિલનો ઉપયોગ કરીને ટપકા જોડવાના છે બાળકો, આ ખાસ યાદ રાખવાનું છે। આ ચિત્રમાં તમારે રંગ પૂરવાનો નથી, ટપકા જોડીને જ ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે। ત્રાસી લાયન। ચાલો આપણે આને જોડીશું। ટપકાની આજુબાજુ પેન્સિલ જવી જોઈએ નહીં, તેવી જ રીતે તમારે પણ પેન્સિલની મદદથી ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે। ત્યારબાદ બીજું ચિત્ર કયું આપેલું છે? ચાલો આપણે જોઈએ। ચાલો બાળકો, ત્યારબાદ કયું ચિત્ર આવે છે? ચમચી। ચિત્રમાં રંગ પૂરો। તો આપણે સરસ મજા ચમચીનું ચિત્ર આપેલું છે, તેમાં આપણે શું કરવાનું છે? તમારે મનપસંદ રંગ પૂરવાનો છે। ચાલો પૂરીએ। આપણે રંગ પૂરતી વખતે શું ધ્યાન રાખવાનું છે? સૌ પ્રથમ તમારે શું કરવાની? બોર્ડર કરીશું। ધીમે ધીમે પહેલાં સાઈડમાંથી આપણે શું કરવાની? બોર્ડર કરવાની રહેશે, જેથી આપણે કલર બહાર જાય નહીં। બાળકો, આપણે વ્યવસ્થિત રંગ પૂરવાનું છે, ચિત્રની બહાર કલર જવો જોઈએ નહીં। આવી જ રીતે તમારે પણ ચમચીમાં મનપસંદ રંગ પૂરવાનો રહેશે। જો બાળકો, આવી રીતે તમારે પણ તમારી ચમચીમાં રંગ પૂરવાનો રહેશે, ચિત્રની આજુબાજુ કલર જવો જોઈએ નહીં। ધીમે ધીમે કલરને ચલાવવાનો છે અને ધીમે ધીમે રંગ પૂરાવવાનો રહેશે। જોઈને બાળકો, આપણે કેવું સરસ મજા ચમચીનું ચિત્ર તૈયાર કર્યું! તમારે પણ આવી જ રીતે તમારી ચોપડીમાં ચમચીમાં રંગ પૂરવાનું રહેશે।